नमस्कार मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन शैक्षणिक कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आप धोरण 8 विज्ञान में प्रकरण 1 पाक उत्पादन अने व्यवस्थापन एना माटेनो लेक्चर 7मो छे। मित्रों, आज आप आ लेक्चर में एक तो पहलू कि भाई नींदर थी रक्षण केवी रीते मेळवी शकाय छे एना विषे अभ्यास करीशुं, अने बीजू कि लर्निंग एटले शुं एना विषे आज आप अभ्यास करवाना छीए। तो पहलू तो मित्रों, नींदर एटले शुं? तो नींदर एटले एक शब्द में कहेवू होय तो खेतर में जे नकामू वधारानुं जे घास उगी नीकळे छे एने आपणे शुं कहीए छीए? નિંદણ કહીએ છીએ। અને એ જે નિંદણ છે, એ નિંદણ કે જેનો ખેતરમાં કોઈ ઉપયોગ છે નહીં, નકામું છે, એને સમયાંતરે ખેતરમાંથી નિકાલ કરવો એ ખૂબ જરૂરી છે। તો પહેલો મિત્રો, નિંદણની વ્યાખ્યા છે કે નિંદણની વ્યાખ્યા શું છે? તો ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કે જે કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, આવા બિનજરૂરી જે છોડ જેને આપણે શું કહીએ છીએ? નિંદણ કહીએ છીએ। તો એક નિંદણની વ્યાખ્યા છે કે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ એ કુદરતી રીતે, કૃત્રિમ રીતે નહીં, કુદરતી રીતે, એના જાતે કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, અને આવા જે બિનજરૂરી છોડ કે જેને આપણે શું કહીએ છીએ મિત્રો? નિંદણ કહીએ છીએ। બીજું કે નિંદણ જે દૂર કરવાની જે ક્રિયા છે, એ દૂર કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? નિંદામણ કહીએ છીએ। આ એક નિંદામણની વ્યાખ્યા છે કે નિંદણ દૂર કરવાની જે ક્રિયા, એ નિંદણ દૂર કરવાની જે ક્રિયા કે જેને આપણે શું કહીએ છીએ? નિંદામણ કહીએ છીએ। મિત્રો, નિંદણ એ દૂર કરવું આવશ્યક છે। કેમ આવશ્યક છે? તો નિંદણ એ પાણી, પોષક દ્રવ્યો, પ્રકાશ આ બધા માટે શું કરે છે? મુખ્ય પાકની સાથે શું કરે છે? સ્પર્ધા કરે છે। એટલા માટે નિંદણને શું કરવું જોઈએ? પ્રારંભિક તબક્કામાં ખેતરમાંથી દૂર કરી દેવું જોઈએ। કેમ? કારણ કે નિંદણ શું કરે છે? તો નિંદણ એ પાણી, પોષક દ્રવ્યો, પ્રકાશ, તાપમાન આ બધા માટે શું કરે છે? તો મુખ્ય જે પાક છે એ મુખ્ય પાકની સાથે શું કરે છે? સ્પર્ધા કરે છે। એટલા માટે આપણે પ્રારંભિક તબક્કામાં, પ્રારંભિક અવસ્થામાં નિંદણને શું કરવું જોઈએ? ખેતરમાંથી દૂર કરી લેવું જોઈએ। મિત્રો, નિંદણ શું કરે છે? તો લણણીમાં કેટલીક વાર વિક્ષેપ પણ ઉભો કરે છે। લણણી, લણણી એટલે પાક જ્યારે પરિપક્વ થઈ ગયો ત્યારે એને કાપી લેવાની જે ક્રિયા જેને આપણે કહીએ લણણી, તો નિંદણ એ લણણીમાં વિક્ષેપ પણ ઉભો કરે છે। સાથે સાથે કેટલાક નિંદણ તો એવા હોય છે કે જે મનુષ્ય અને પ્રાણી એ બંને માટે ઝેરી પણ હોઈ શકે છે। કેટલાક નિંદણ કે જે મનુષ્ય પ્રાણીઓ માટે, કેટલાક નિંદણ એવા હોય કે જે પ્રાણીઓ એને ખાય તો પ્રાણીઓને વિવિધ પ્રકારના રોગ પણ થઈ શકે છે, પ્રાણીઓ ઘણીવાર મૃત્યુ પણ પામી શકે છે। સાથે સાથે મનુષ્ય પણ કેટલાક નિંદણ એવા હોય છે કે જે મનુષ્ય માટે ઝેરી પણ હોય છે। તો કેટલાક નિંદણ કે જે એવા હોય છે કે જે મનુષ્ય અને પ્રાણીઓ માટે કેવા હોય છે? ઝેરી હોય છે। એટલા માટે આપણે શું કરવું જોઈએ? નિંદણને શું કરવું જોઈએ? ખેતરમાંથી દૂર કરી લેવું જોઈએ। બીજું મિત્રો, કે ખેતરમાં ખેડાણ દ્વારા, ખેડાણ કરી અને નિંદણને દૂર કરવામાં આવે છે। ઘણીવાર તમે જોતા હશો કે ખેતરમાં વાવણીઓ અથવા તો ટ્રેક્ટર ચલાવીને અથવા તો દાંતી વડે શું કરવામાં આવે છે, તો ખેતરમાંથી શું કરવામાં આવે છે? નિંદણ દૂર કરવામાં આવે છે। તો નિંદણ એ કેટલીક વાર ખેતરમાં ખેડાણ કરીને પણ શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે। એનાથી શું થશે? તો નિંદણ એ સુકાઈને મરી જશે અને જમીનમાં શું થશે? ભળી જશે। તમે ખેડાણ કરી અને નિંદણને દૂર કરશો તો એનાથી શું થશે? તો નિંદણ સુકાઈ અને શું થશે? મરી જશે અને જમીન એટલે કે માટીની અંદર શું થશે? ભળી જશે। બીજું મિત્રો, કે નિંદણમાં પુષ્પ ઉદ્ભવે, કોઈ પુષ્પ કે જેનો ઉદ્ભવ થાય, પુષ્પ ઉદ્ભવે કે બીજ બને એ પહેલા નિંદણને આપણે શું કરવું જોઈએ? જમીનમાંથી દૂર કરી દેવું જોઈએ। કે નિંદણની અંદર કોઈ પુષ્પનો ઉદ્ભવ થાય અથવા તો કોઈ બીજ બને એ પહેલા જ આપણે શું કરવું જોઈએ? નિંદણને જમીનમાંથી દૂર કરી દેવું જોઈએ। ઘણીવાર શું કરવામાં આવે છે મિત્રો? નિંદણને જમીન નજીકથી ઉખાડીને કાઢી લેવામાં આવે છે અથવા તો જમીન નજીકથી કાપી, જમીનની નજીકથી
કાપી લેવામાં પણ આવે છે અને એ કાર્ય કોની મદદથી કરવામાં આવે છે તો ખુરપી અથવા તો વાવણિયાની મદદથી આ કામ કરવામાં આવે છે કે કેટલીકવાર જ્યારે નિંદણ એ ખેતરમાં વધારે માત્રામાં ઉગી નીકળ્યું હોય તો એ વખતે શું કરવામાં આવે છે તો જમીન નજીકથી ઉખાડી લેવામાં આવે છે અથવા તો જમીનની નજીકથી શું કરવામાં આવે છે કાપી પણ લેવામાં આવે છે અને એ કાર્ય ખુરપી ખુરપી એટલે કે દાંતરડા જેવું સાધન હોય છે અણીવાળો એનો ભાગ હોય છે એને કહીએ છીએ આપણે ખુરપી ખુરપી અથવા તો વાવણિયો વાવણિયાને અંગ્રેજીમાં કહેવાય સીડ ડ્રિલ અથવા તો એને દાંતી પણ કહીએ છીએ તો એ નિંદણને દૂર કરવા ખુરપી અથવા તો વાવણિયાનો પણ ઉપયોગ કરવામાં આવે છે બીજું મિત્રો કે નિંદણને કેટલાક રસાયણોની મદદથી દૂર કરવામાં આવે છે એના માટે નિંદણને દૂર કરવા માટે કેટલાક રસાયણો વાપરવામાં આવે છે રસાયણોની મદદથી નિંદણને દૂર કરવામાં આવે છે જેને નિંદણ નાશક કહીએ છીએ આ શું છે તો નિંદણને નિંદણ નાશક એ નિંદણને દૂર કરવા માટેનું એક રસાયણ છે અને એ રસાયણ કયું છે જેમ કે 2,4-D આ 2,4-D એ શું છે એક પ્રકારનું નિંદણ નાશક છે શું કરવામાં આવે છે તો નિંદણ નાશક કે જેનો ખેતરમાં શું કરવામાં આવે છે છંટકાવ કરવામાં આવે છે તો એનાથી શું થશે તો નિંદણ એ નાશ પામી જાય છે નિંદણ બધું સુકાઈને શું થશે મરી જશે પણ એના લીધે કોઈ પાકને કોઈ નુકસાન થતું નથી એટલા માટે શું કરવામાં આવે છે નિંદણને દૂર કરવા માટે કેટલાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ રસાયણોને નિંદણ નાશક કહીએ છીએ અને નિંદણ નાશકનું એક સારું ઉદાહરણ છે 2,4-D આ 2,4-D એનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ખેતરમાં નિંદણ વધી ગયું હોય ત્યારે 2,4-D નો ઉપયોગ નિંદણ નાશકનો ઉપયોગ કરવામાં આવે છે એનાથી શું થાય છે તો નિંદણ બધું સુકાઈને મરી જાય છે પણ મુખ્ય પાકને કોઈ નુકસાન થતું નથી બીજું મિત્રો કે આ જે નિંદણ નાશક છે એ નિંદણ નાશક રસાયણો કે જેને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવી યોગ્યતા અનુસાર એને ભેળવી દેવામાં આવે છે અને ભેળવી અને સ્પ્રેની મદદથી અથવા તો પંપની મદદથી છંટકાવ પણ કરવામાં આવે છે આ જે નિંદણ નાશક જે દવા છે એ નિંદણ નાશક દવા કે જેને તમે યોગ્ય પાણીનું યોગ્ય અનુસાર યોગ્ય પ્રમાણ લેવામાં આવે છે અને એ પ્રમાણમાં એ દવા ઓગાળી અને એને સ્પ્રેની અંદર અથવા તો કોઈ પંપની અંદર ભરી અને એનું ખેતરની અંદર શું કરવામાં આવે છે છંટકાવ કરવામાં આવે છે અને જ્યારે ખેડૂત એ ખેતરની અંદર આ પ્રકારના રસાયણો આ પ્રકારના નિંદણ નાશકનું જ્યારે છંટકાવ કરે છે ત્યારે એને બહુ સાવધાની રાખવાની જરૂર છે કેમ કે કારણ કે એનાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે એના લીધે હૃદયને નુકસાન થઈ શકે છે એના લીધે ફેફસાને નુકસાન થઈ શકે છે એવી જે દવા છે નિંદણ નાશક જે દવા એની ગંધ જો આપણા શ્વસન માર્ગમાં જાય તો ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે એટલા માટે જ્યારે ખેડૂત આ પ્રકારના રસાયણોનો છંટકાવ કરતો હોય તો એ વખતે એણે પોતાનું નાક અથવા તો મોં એ કપડાથી ઢાંકી દેવું જોઈએ જેનાથી શું થશે એને નુકસાન થતું અટકાવી શકાય છે તો આ આપણે અહીંયા નિંદણથી રક્ષણ એના વિશે આપણે વાત કરી થોડુંક ઝડપથી એને એકવાર નજર કરી લઈએ પહેલું તો આપણે નિંદણની વ્યાખ્યા ભણાય કે ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કે જે કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા બિનજરૂરી છોડને આપણે નિંદણ કહીએ છીએ બીજું કે નિંદણને દૂર કરવાની જે ક્રિયા એ નિંદામણ છે નિંદામણ જરૂરી છે કેમ કારણ કે નિંદણ એ મુખ્ય પાકની સાથે પાણી માટે પ્રકાશ માટે સ્થાન માટે આ બધાની સાથે સ્પર્ધા કરે છે એટલા માટે નિંદણને પ્રારંભિક અવસ્થામાં દૂર કરી લેવું જોઈએ કેટલાક નિંદણ લણણીમાં મોટો વિક્ષેપ ઉભો કરે છે સાથે સાથે મિત્રો કેટલાક નિંદણ તો એવા હોય છે કે જે મનુષ્ય અને પ્રાણી બંને માટે ઝેરી પણ હોઈ શકે છે એટલા જ માટે આપણે પ્રારંભિક અવસ્થામાં નિંદણને દૂર કરી દેવું જોઈએ જેથી કોઈ નુકસાન થાય નહીં બીજું ખેતરમાં ખેડાણની ક્રિયા દ્વારા પણ નિંદણને દૂર કરવામાં આવે છે તો એનાથી શું થશે કે નિંદણ એ સુકાઈને મરી જાય છે અને માટીમાં શું થાય છે એ નિંદણ ભળી જાય છે નિંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને એ પહેલા નિંદણને દૂર કરી દેવું જોઈએ નિંદણમાં કોઈ પુષ્પનો ઉદ્ભવ થાય અથવા તો બીજ બને એ પહેલા જ આપણે શું કરવું જોઈએ નિંદણને દૂર કરી દેવું જોઈએ કેટલીક વાર તો મિત્રો શું કરવામાં આવે છે નિંદણ જ્યારે વધી જાય ત્યારે એને જમીનની નજીકથી ઉખાડી લેવામાં આવે છે અથવા તો જમીનની નજીકથી કાપી પણ લેવામાં આવે છે અને આ કાર્ય છે એ ખુરપી અથવા તો વાવણિયાની મદદથી કરવામાં આવે છે બીજું મિત્રો નિંદણને દૂર કરવા કેટલાક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે કહીએ નિંદણ નાશક કહીએ છીએ અને એ નિંદણ નાશકનું ઉદાહરણ છે 2,4-D એ નિંદણ નાશકનું ઉદાહરણ શું છે 2,4-D તો આ જે નિંદણ નાશક છે એ નિંદણ નાશક કે જેને શું કરવામાં આવે છે રસાયણ કે જેને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવી અને સ્પ્રેની મદદથી અથવા તો પંપની મદદથી શું કરવામાં આવે છે છંટકાવ કરવામાં આવે છે
બીજું કે નિંદણનાશક જે રસાયણ છે એનો તમે છંટકાવ કરશો તો એનાથી શું થશે તો બધું નિંદણ મરી જાય છે પણ પાકને કોઈ નુકસાન થતું નથી. આ એકનો સારો એવો ફાયદો છે મિત્રો. અને ખેડૂત જ્યારે આ રસાયણો આ નિંદણનાશકનો જ્યારે છંટકાવ કરતો હોય ત્યારે એને બહુ સાવધાની રાખવાની જરૂર છે. કેમ? કારણ કે એનાથી ઘણું બધું નુકસાન, હૃદયને નુકસાન, ફેફસાને નુકસાન, શ્વસન માર્ગને લગતા રોગો આવું બધું થઈ શકે છે. એટલા માટે જ્યારે આ રસાયણોનો છંટકાવ કરે એ સમયે એણે પોતાનું નાક અથવા તો મુખ એ કપડાથી ઢાંકી દેવું જોઈએ. અને હવે પછી આપણે સમજવું છે લણણી. તો લણણી એટલે શું? તો ખેતરમાં જ્યારે તમે જે પાક વાવ્યો છે એ પાક જ્યારે સંપૂર્ણપણે પરિપક્વ થઈ જાય ત્યારે એને જે કાપી લેવાની જે ક્રિયા છે એ કાપી લેવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? લણણી કહીએ છીએ. આ એક લણણીની વ્યાખ્યા છે કે પાક જ્યારે સંપૂર્ણપણે પરિપક્વ થઈ જાય ત્યારે એને જે કાપી લેવાની જે ક્રિયા છે એ કાપી લેવાની જે ક્રિયા છે એને શું કહીએ છીએ? આપણે લણણી કહીએ છીએ. અને લણણી દરમિયાન શું કરવામાં આવે છે? તો લણણી દરમિયાન પાકને જમીનની નજીકથી ઉખાડવામાં આવે છે અથવા તો એને જમીનની નજીકથી કાપી પણ લેવામાં આવે છે. મિત્રો, એક અનાજ કે જેને પરિપક્વ થતા 3-4 મહિના જેટલો સમયગાળો લાગે છે. 3-4 મહિના એટલે એક ઋતુ કહેવાય, એક ઋતુ. અને આમાંય તમને સામાન્ય તો ખબર જ છે કે 12 મહિના એટલે કે એક વર્ષ હોય એ એક વર્ષમાં 3 ઋતુ આવે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એ એક અનાજ તમે જે ખેતરની અંદર જે પણ કઈ અનાજ ઉગાડ્યું છે એ અનાજને પરિપક્વ થતા 3-4 મહિના જેટલો સમયગાળો લાગે છે. અને મિત્રો, આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. તમને ખ્યાલ છે કે દાતરડાની મદદથી, દાતરડું તમે જોયેલું છે, દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા તો એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે હાર્વેસ્ટર કહીએ છીએ. હવે આ જે હાર્વેસ્ટર છે એ હાર્વેસ્ટર મિત્રો બહુ મોટું મશીન હોય છે, બહુ મોટું સાધન હોય છે, બહુ વિશાળકાય હોય છે કે જેને શું કરવા, જેનો ઉપયોગ શાના માટે હોય છે? તો લણણી માટે હોય છે. તમે ખેતરની અંદર જે પણ કઈ અનાજ રોપ્યું છે, જે પણ કઈ પાક રોપ્યું છે એ પાકને લણણી કરવા માટે એક મોટું મશીન આવે છે જેને હાર્વેસ્ટર પણ કહેવાય છે. તો આ હાર્વેસ્ટર એ લણણી માટેનું જ સાધન છે અને દાતરડાની મદદથી પણ હાથ વડે લણણી કરવામાં આવે છે. બીજું મિત્રો, કે કાપવામાં આવેલું જે પાક છે એ પાકમાંથી બીજ અથવા તો જે દાણાઓ છે એ દાણાઓને ભૂંસામાંથી, ભૂંસો એટલે એક પ્રકારનું નાનું રસ્ટ જેવું આવે છે, ભૂંસો કહીએ ને, એ ભૂંસામાંથી અલગ કરવાનું હોય છે. અને એ કરવા માટે થ્રેસિંગ એનો ઉપયોગ થાય છે, એને આપણે થ્રેસિંગ કહીએ છીએ. તો કાપવામાં આવેલો જે પાક છે એ પાકમાંથી બીજ અથવા તો દાણાઓને ભૂંસામાંથી અલગ કરવાના હોય છે જેને આપણે થ્રેસિંગ કહીએ છીએ. વન ટાઈપ ઓફ થ્રેસર જેવું આવે છે, થ્રેસર તમે જોયેલું જ હશે, બરોબર? તો એને આપણે શું કહીએ છીએ? થ્રેસિંગ કહીએ છીએ. તો આ થ્રેસિંગ એ પણ એક લણણી માટેનું સાધન છે. અને બીજું મિત્રો, કે હાર્વેસ્ટર અને થ્રેસિંગ આ બંનેનું સંયુક્ત કામ કરતું એક મશીન હોય છે જેને આપણે કમ્બાઈન મશીન કહીએ છીએ. કમ્બાઈન મશીનનો ફોટો પાઠ્યપુસ્તકમાં આપેલું છે મિત્રો, તમે જોઈ લેજો. તો થ્રેસિંગ અને હાર્વેસ્ટર બંનેનું સંયુક્ત રીતે કામ કરતું એક મશીન છે જેને આપણે શું કહીએ છીએ? કમ્બાઈન મશીન કહીએ છીએ. અને મિત્રો, નાના ખેતરવાળા જે ખેડૂતો છે એ ખેડૂતો અનાજના દાણાઓને અલગ કરવા માટે ઉપણવા જેવી ક્રિયા કરે છે. ઉપણવા જેવી ક્રિયા કે જેમની જોડે જમીન ઓછી હોય છે જે નાના ખેડૂતો હોય છે એ નાના ખેડૂતો કે જે અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા, તમને ખ્યાલ હશે ઉપણવા જેવી ક્રિયા તમે જોયેલી જ હોય છે, આગળ પંખો હોય અને સુપડા વડે અનાજને ઉછાળવામાં આવે છે જેને આપણે કહીએ ઉપણવાની ક્રિયા. એનાથી શું થાય છે? તો જે પણ કઈ રોડી આ તે વસ્તુ હોય તો એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. તો એ જે નાના ખેડૂતો છે એ નાના ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. અને ઉપણવા માટેની એક મશીન પણ પાઠ્યપુસ્તકની અંદર છે, તમે જોઈ લેજો. તો આ આપણે લણણી વિશે આપણે વાત કરી. લણણી માટેના કુટુંબ સાધન, એક તો પહેલું દાતરડાની મદદથી પણ લણણી કરવામાં આવે છે, હાર્વેસ્ટરની મદદથી પણ લણણી કરવામાં આવે છે. બીજું કે એક થ્રેસિંગ, એ પણ એક મશીન જ છે કે જે શું કરે છે? તો બીજ અથવા તો દાણાઓને ભૂંસામાંથી શું કરે છે? અલગ કરે છે. અને હાર્વેસ્ટર અને થ્રેસિંગ બંનેનું સંયુક્ત કામ કરતી એક મશીન છે જેને આપણે કમ્બાઈન મશીન કહીએ છીએ. આ યાદ રાખજો. કમ્બાઈન મશીન પ્રશ્ન પૂછે હેતુલક્ષીમાં કમ્બાઈન મશીન શું છે? તો હાર્વેસ્ટર અને થ્રેસિંગ બંનેનું સંયુક્ત કામ કરતું એક મશીન છે જેને આપણે કહીએ કમ્બાઈન મશીન કહીએ છીએ.
જોડે લણણીની વ્યાખ્યા યાદ રાખજો. અનાજને પરિપક્વ થતા કેટલો મહિનો લાગે છે? એક અનાજને તો 3-4 મહિના જેટલો સમયગાળો લાગે છે. તો આ આપણે નિંદણથી રક્ષણ અને લણણી એના વિશે આપણે ચર્ચા કરી. ખ્યાલ ના આવે તો જોડે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકમાંથી પણ તમે વાંચી લેજો, એકવાર નજર નીચે કાઢી લેજો. વિડીયો પણ તમે સ્ટોપ કરજો, જે જગ્યાએ ના ખબર પડે ત્યાં સ્ટોપ કરજો, રિવિઝ કરજો, પોઝ કરીને પણ તમે જોઈ શકો છો. અને હવે પછી આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી સલામત રહો, સુરક્ષિત રહો. અસ્તુ. જય જય ભારત.